સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બીજા તબક્કા માટેની મતગણતરી ચાલી રહી છે ત્યારે બનાસકાંઠાના પાલનપુર બાબર ડીસા તેમજ કાંકરેજ ખાતે તાલુકા પંચાયત ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં જિલ્લાના કાંકરેજ તાલુકા પંચાયતમાં 14 માંડલા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિજયાબેન દેસાઈનો 315 મતથી ભવ્ય વિજય થયો હતો તો કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થતા આ સીટ ભાજપને ગુમાવી પડી હતી તો કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા મતગણતરી કેન્દ્ર બહાર કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો તો કાર્યકર્તાઓએ એકબીજા પર ગુલાલ ઉડાડી વિજય ઉત્સવ મનાવ્યો હતો જેમાં વિજય ઉમેદવારે તેમજ સમર્થકોએ તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો મોટલા નેકરિયા જાકેલને જોટાડા મારા મતદાર ભાઈઓ તમામ સમાજો જે કોંગ્રેસ તરફથી મને સારામાં સારો મતદાર ભાઈઓએ ટેકો આપ્યો છે ખૂબ ખૂબ ચારેય ગામના બધી સમાજને ખૂબ ખૂબ મારા અભિનંદન અને ગમે એવા કામકાજમાં ગમે એ ચાર ગામના કામકાજમાં ગમે એ ટાઈમે પણ અમે એમના સાથે છ કોંગ્રેસ સાથે છે અને સાથે રહેશે મોડલા પેટા ચૂંટણી જ્યારે જાહેર થઈ એટલે ચાર ગામનો મતદારનો કોંગ્રેસ સમિતિ વતી અને કોંગ્રેસ પક્ષ વતી આપ સૌનો ચાર ગામનો મોડલા જાખેલ જોટાડા અને નેકરિયાનો મતદારોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું સાથે સાથે કોંગ્રેસથી મોડી મંડળથી માંડીને એક સામાન્ય નાનો કાર્યકર્તાએ બાબરભાઈને સીતારામમાં રાત દિવસ મહેનત કરી છે એ પણ એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું કે હર હંમેશા અમે કોંગ્રેસના કે આમ પ્રજાના જે મોડલા સીટના જિલ્લા તાલુકા પંચાયતમાં આવતા ગામોમાં અમે વિકાસના કામોમાં કે હર કોઈ કામની અંદર અમે એને અમને જેવો સાથ સહકાર આપ્યો એને સાથ સહકાર પૂરેપૂરો આપીશું હર હંમેશા એને સાથ છે મતદારોનો અઢારે સમાજે જેને બહુ અમને સાથ સહકાર આપ્યો છે